વિદ્યાર્થી મિત્રો આપણે ચાયા પચાય ની સંકલ્પના દ્વારા સજીવની જીવંત અવસ્થા ત્યારે શક્ય છે જ્યારે એ સજીવ તંત્રની અંદર આ ચાયાપચયક રૂપાંતરણો જે છે સતત ચાલ્યા કરવા જોઈએ એટલે કે ચય અને અપચય ક્રિયાઓ જે છે એ સતત ચાલતી હોવી જોઈએ તો જ સજીવની જીવંત અવસ્થા કહી શકાય તો આપણે વાત કરીએ આ જીવંત અવસ્થા એટલે શું અથવા તો આપણે જીવંત અવસ્થા કોને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સજીવો જે છે એ સજીવોમાં એમની જરૂરિયાત અનુસાર દરેક સજીવની જરૂરિયાત જે છે અલગ અલગ હોય તો એ જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં કે સજીવના શરીરની અંદર સાંદ્રતા નિશ્ચિત હોવી જોઈએ તો જ આ ચ ક્રિયાઓ જે છે ચાલતી હોય એટલે કે નિશ્ચિત સાંદ્રતામાં આવી હજારો રાસાયણિક સંયોજનો જે છે એ સંયોજનો આપણને જોવા મળે છે જેને આપણે કહીએ છીએ ચયાપચયકો મેટાબોલાઇટ અથવા તો આપણે એને બીજા કયા નામથી ઓળખીએ છીએ દાખલા તરીકે અથવા તો જૈવ આપણે ઉદાહરણ લઈએ કે સામાન્ય સ્વસ્થ વ્યક્તિ જે છે કે જેનું તંદુરસ્તી સ્વસ્થ છે તંદુરસ્તી ધરાવે છે એવી વ્યક્તિના શરીરમાં રુધિર જે છે એ રુધિરમાં શર્કરાની માત્રા શર્કરા એટલે ગ્લુકોઝ તો એ શર્કરાની માત્રા જે છે એ નિશ્ચિત હોય છે અને આવી માત્રાનું પ્રમાણ જે છે એ ચાર પોઈન્ટ બેથી છ પોઈન્ટ એક મોલ હોય સામાન્ય વ્યક્તિના રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ જે છે એ ચાર પોઈન્ટ બેથી થી છ પોઈન્ટ એક મિલીમોલ હોય છે એટલે કે શર્કરાનું પ્રમાણ રુધિરમાં ચાર પોઈન્ટ બે થી છ પોઈન્ટ એક મિનિમોલ ક્યારે હોય જ્યારે એ વ્યક્તિ તંદુરસ્ત હોય અથવા તો એ સામાન્ય સ્વસ્થ શરીર હોય જ્યારે આવી વ્યક્તિ જે છે એ વ્યક્તિની અંદર અંતઃસ્ત્રાવની માત્રાની વાત કરીએ આપણે તો અંતઃસ્ત્રાવની માત્રા જે છે એ આ સામાન્ય સ્વસ્થ સ્થિતિની અંદર નેનોગ્રામ પ્રતિ હોય છે અંદર નેનોગ્રામ જેટલું પ્રમાણ જે છે એ અંતઃસ્ત્રાવની માત્રા સ્વસ્થ અંતસ્ત્રાવરીરની અંદર આપણને જોવા મળે હવે અહીંયા આગળ સૌથી મહત્વનું તથ્ય એ છે કે આ જે જૈવિક તંત્ર જે છે એ જૈવિક તંત્રની અંદર બધા સજીવ એક સ્થિર અવસ્થા હંમેશા દરેક સજીવની અંદર આપણને આવી સ્થિર અવસ્થા જે છે જોવા મળે છે કે જેમાં બધા જૈવ અણુઓ જે છે એ જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય અને આ જે જે માત્રા જે છે એ જૈવ અણુ એક ચયાપચયક પ્રવાહની અંદર હોય ત્યારે જોવા મળે નિશ્ચિત સજીવની સ્થિર અવસ્થા જે છે કે જેની અંદર બધા જ જૈવ અણુઓ જે છે એક નિશ્ચિત માત્રામાં હોય જે એક પ્રવાહ પ્રવાહની અંદર જ્યારે આવેલા હોય ત્યારે આવી ચોક્કસ નિશ્ચિત માત્રાની અંદર જોવા મળે એટલે સજીવોની અંદર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દાખલા તરીકે રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા જે છે એ ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન આ સ્થિતિ દરમિયાન પ્રાપ્ત કરે છે સજીવની અંદર આ સ્થિર અવસ્થામાં જીવણુઓ નિશ્ચિત માત્રામાં હોય ત્યારે કોઈ પણ પ્રકારની રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા જે છે એ સ્વતઃ સંતુલિત હોય છે અથવા તો સંતુલિત પ્રાપ્ત કરે છે જ્યારે સજીવમાં આવી રાસાયણિક કે કોઈપણ પ્રકારની ભૌતિક પ્રક્રિયા જે છે એ અસંતુલિત હોય જો આ પ્રક્રિયાઓ અથવા તો સ્થિતિ અસંતુલિત હોય તો એના પરિણામે ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્રમાં કોઈપણ તંત્રમાં સંતુલનમાં કાર્ય જે છે કરી શકતું નથી ફરીવાર તમને આ વાત સમજાવું કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા જે છે એ સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે આ સ્થિર અવસ્થા જે છે એ હંમેશા અસંતુલિત હોય આ જે છે સ્થિર અવસ્થા કેવી હોય છે અસંતુલિત કહેવાય અને ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈપણ તંત્રમાં જ્યારે સંતુલિત અવસ્થામાં હોય ત્યારે કોઈ પણ કાર્ય જે છે કરી શકતું નથી એનો અર્થ એ થાય કે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે જેનાથી કોઈ પણ સજીવ જે છે એ કાર્ય કરી શકે છે જીવંત અવસ્થા શું કહેવાય કે જે અંત અસંતુલિત સ્થાયી અવસ્થા હોય અને જ્યારે આવી અસંતુલિત સ્થાયી અવસ્થા હોય ત્યારે કોઈ પણ સજીવ જે છે કાર્ય કરી શકે છે તો આવી જે જૈવિક પ્રક્રિયાઓ જે છે એ જૈવિક પ્રક્રિયાઓ સતત એવો પ્રયત્ન કરે છે કે જેમાં સંતુલન થી હંમેશા બચી શકાય અને એ માટે હંમેશા શક્તિની આવશ્યકતા હોય છે સજીવને સતત શક્તિ જે છે મળવી જોઈએ તો જ એ સંતુલનથી બચી શકે એટલે કે આ જે જીવંત અવસ્થા જે છે એ અસંતુલિત સ્થાયી અવસ્થા જે છે એ સજીવની અંદર સતત જાળવાવી જોઈએ અને એના માટે શક્તિની જરૂર પડે એટલે આવી જે શક્તિ જે છે એને આવશ્યકતા રહેલી હોય છે અને આ ચયાપચય એક એવી ક્રિયા છે યા એવી ક્રિયા છે જેમાં શક્તિ જે છે છે એને પ્રાપ્ત થાય ક્રિયા જે છે સંતુલિત રીતે ચાલતી હોય તો સજીવની સતત શક્તિ જે છે પ્રાપ્ત થાય છે અને એટલે જીવંત અવસ્થા એને કહેવાય અથવા તો બીજા શબ્દોની અંદર આપણે જીવંત અવસ્થાને કહીએ છીએ ચયાપચય બચી છે એટલે કે જીવંત અવસ્થા કે ચયા પચય બંને શું છે એકબીજાના સિમિલર છે પર્યાય વાચી છે એટલે એમ કહી શકાય કે ચયા પચય વગર જીવંત અવસ્થા એ પ્રાપ્ત ન થઈ શકે વગર જીવંત અવસ્થા શક્ય નથી એટલે જો સજીવોની અંદર આ અસંતુલિત સ્થાયી અવસ્થા અથવા તો ચયાપચય જો સતત ચાલ્યા કરતું હોય તો આપણે એને જીવંત અવસ્થા એટલા માટે જીવંત અવસ્થા અને એકબીજાના ચાયા શબ્દો છે જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં એટલે ચયા પચ્યા વગર જીવંત અવસ્થા શક્ય નથી એટલે આને કહેવામાં આવે છે જીવંત અવસ્થા તો સજીવોની અંદર જૈવ અણુઓ જે છે કે જે એક નિશ્ચિત માત્રામાં ત્યારે જ આવેલા હોય જ્યારે દરેક જૈવણું એક ચયાપચય પ્રવાહની અંદર આવેલા હોય અને આ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા જે છે એ સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરી શકે અને આ સ્વતઃ સંતુલન જે છે અવસ્થા જેને આપણે સ્થિર અવસ્થા કહીએ છીએ અને આ સ્થિર અવસ્થા જે છે એ હંમેશા અસંતુલિત હોય સજીવોની અંદર ભૌતિક સિદ્ધાંત અનુસાર એવું કહેવાય છે કે કોઈ પણ તંત્ર જે છે એ સંતુલન સ્થિતિમાં કાર્ય કરી શકતું નથી એટલે દરેક સજીવ જે છે હંમેશા કાર્ય કરે છે અને એ કાર્ય કરવા માટે શક્તિ જે છે સતત પ્રાપ્ત થતી રહેવી જોઈએ અને આ અવસ્થા જે છે છે એને જીવંત અવસ્થા એટલે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે જેનાથી સજીવ જે છે એ કાર્ય કરી શકે છે જૈવિક પ્રક્રિયા એ સતત એવો પ્રયત્ન કરે છે કે જેમાં સંતુલનથી બચી શકાય અને એ હંમેશા એની શક્તિની આવશ્યકતા પ્રાપ્ત થવી જોઈએ જો સતત શક્તિ પ્રાપ્ત થાય તો દરેક જૈવિક પ્રક્રિયાઓ જે છે એ સંતુલનથી બચી શકે છે એટલે કે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરી શકે છે અને આવી જે સ્થાયી અવસ્થા જે છે કે જે અસંતુલિત સ્થિતિ તરીકે ઓળખવામાં આવે અને આવી અસંતુલિત સ્થિતિની અંદર એ કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે કરી શકે છે ટૂંકમાં એમ કહેવાય કે આ જીવંત અવસ્થા એ

નહીં તો સજીવની અંદર આને જીવંત અવસ્થા તરીકે ઓળખવામાં આવે